नमस्कार, आप જોઈ રહ્યા છો 30 મિનિટ 100 ખબર। હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ટ્રક એસોસિએશનની દેશવ્યાપી હડતાલને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ દ્વારા હડતાલને સમર્થન આપવામાં આવ્યું હોવાના સમાચાર છે। AGTTA ના જણાવ્યા અનુસાર આ હડતાલ ડીઝલના વધતા ભાવ, થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં વધારો અને ઈવે બિલમાં થતી ભૂલોને કારણે ટ્રાન્સપોર્ટરોને થતી મુશ્કેલીઓને અટકાવવાની માંગ કરવામાં આવી છે, જેના કારણે આ હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। AGTTAના પ્રેસિડેન્ટના જણાવ્યા પ્રમાણે સરકારને વારંવાર થતી મુશ્કેલીઓની જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પ્રકારનું નિરાકરણ નથી આવતું। દરરોજના લગભગ 400 કરોડના નુકસાન સ્ટેટ ટ્રાન્સપોર્ટને થઈ રહ્યા છે, તેમ છતાં ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતર્યા છે। ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલ પર ઉતરતા મેન્યુફેક્ચરિંગ યુનિટ सहित एग्रीकल्चर, टेक्सटाइल, केमिकल, सीरामिक जेवी विविध इंडस्ट्रीज ने मुश्किलों का सामना करवो पड़ी रहो छे। हड़ताल ने कारण रोज बरोज की जरूरियात की चीज वस्तुओं, शाकभाजी, दूध वगैरह ना भाव वधता जोवा मळे तो पण नवाई नहीं। ट्रक एसोसिएशन ने देशव्यापी हड़ताल जेमा अनेक मुश्किलों तेओने पड़ी रही छे, जेना कारणे तेओए आ शस्त्र उगाम्यु छे। मौलिक धामे अमारा संवाददाता जोड़ाई गया है, तेओ साथे बात करिए। मौलिक, देशव्यापी हड़ताल नु शस्त्र हवे उगाम्यु छे ट्रक एसोसिएशन द्वारा, जेमा घणी बधी मुश्किलो तेओने छे, रजूआतो तेओए करी छे, तेवी पण वात करवामां आवी छे। कई कई मुश्किलो, कया कया मुद्दाओने आधीन अत्यारे छेल्ले हवे तेओए आ स्टेप लेवू पड्युं। સંજયભાઈ, છેલ્લા બે દિવસથી કહી શકાય ટ્રક એસોસિએશનની વિવિધ જે પડતર માંગો છે તેને લઈ આ હડતાળ કરવામાં આવી હતી। અનેક જગ્યાએ જે આ ટ્રક હડતાળ જ્યારે હડતાળ ઉપર હોય છે ત્યારે દેશવ્યાપી જે હડતાળ કહી શકાય તેમાં વિવિધ નુકસાન પણ જતું હોય છે અને જે પૈડા લોકોના થંભી જતા હોય છે। પરંતુ અત્યારે હાલ આપણે જે એપીએમસી માર્કેટ ઉભા છે જમાલપુર ખાતે, ખાસ કરી તે વેપારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે એપીએમસી માર્કેટમાં જ્યારે શાકભાજીઓ આવતા હોય છે તેમાં જ્યારે રોજબરોજની જરૂરિયાત चीज वस्तुओं माटे अहीं जे ट्रांसपोर्टरों की जरूरत पड़ती हो त्यारे कई कई प्रकार की हालाकी अत्यारे हाल पड़ी रही है। शाकभाजी में भाव वध्या छे के केम, आपणी साथे केटलाक वेपारी है, आ वेपारी ने पण आ बाबते पूछीशू कि खरेखर ट्रक एसोसिएशन छे तेने लई जे हड़ताल पड़ावामां आवी छे तेमां केटलुं नुकसान तेमने पड़ी रह्युं छे, तेमां कोई शाकभाजी में भाव वधारो आव्यो छे के केम, एमां आपने पूछवा मांगीश। अत्यारे हाल जे ट्रक एसोसिएशनने हड़ताल चाली रही छे तेनाथी आपने कोई फायदो के गैरफायदो थतो होय के अथवा पैडा સંભી ગયા છે તો ભાવ વધારો કઈ થયો છે શાકભાજીમાં? આમ તો એક બે દિવસ પહેલાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને જે જાહેરાત કરી છે ટ્રકની હડતાલની, એટલે આમ એકંદરે શાકભાજીના પુરવઠા ઉપર, આમે ચોમાસાની સિઝન છે અને ખાસ કરીને જે 24 કલાકથી જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આના કારણે ખેતરોમાં જ્યારે કેર અને ઘૂંટણસમાં જ્યારે પાણી ભરેલા હોય તો સ્વાભાવિક છે કે માર્કેટ યાર્ડની અંદર 20-30% જેટલી શાકભાજીની આવક ઓછી છે। એટલે આમ એકંદરે જોવા જઈએ તો આમ જે આ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની જે હડતાલ છે આનાથી શાકભાજીને કોઈ પણ જાતની અસર નથી અને થવા પણ નથી, અને આમેય જે પણ એસોસિએશનના જે હોદ્દેદારો છે એમણે જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ જેવી કે શાકભાજી છે, દૂધ છે, અન્ય જે વસ્તુઓ છે એને બાકાત રાખી છે, અને જે પણ કંઈક શાકભાજી છે એના ઉપર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે ટ્રકોની જે હડતાલ છે આની કોઈ પણ જાતની અસર છે નહીં। બિલકુલ, અન્ય એક વેપારી છે તેમને પૂછવા માંગીશ, અત્યારે હાલ કોઈ શાકભાજીના ભાવમાં મહદઅંશે વધારો થયો હોય કે ન મળતો, આવામાં કોઈ તકલીફ પડી રહી હોય? ભાઈ, એવું છે ને કે અત્યારે વરસાદ છે એટલે બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયેલું છે, એટલે સ્વાભાવિક છે કે શાકભાજી ઓછી આવે, એના હિસાબે શાકભાજીના ભાવમાં 20-30% વધારો થયો છે, એ ચોક્કસ છે। બાકી ટ્રાન્સપોર્ટના હિસાબે તો કોઈ અસર પડી નથી, કારણ કે ટ્રાન્સપોર્ટવાળા કે જીવન જરૂરિયાતની વસ્તુ શાકભાજી, દૂધ, પાણી એ બધાની આવકમાં કોઈ જાતનો રોકટોક રાખ્યો નથી, એ શાકભાજી આવે છે રેગ્યુલર જે આવે। બાકી શું છે કે વરસાદના કારણે શાકભાજી ઓછી આવે છે, ખેતરોમાં પાણી ભરાઈ જાય છે એટલે ખેડૂતોને નુકસાન જાય, એટલે પાક ઓછો જ આવે, એ સ્વાભાવિક છે, એટલે એના હિસાબે શાકભાજીમાં 20-30% વધારો થયો છે। એમાં બી ખાસ કરી બે દિવસથી છે હડતાળ, હવે ક્યાંક ને ક્યાંક સમેટાયું હોય, ફાટા પડતા હોય એવું લાગી રહ્યું છે હવે? ખાસ કરીને આમ એકંદરે જોવા જઈએ તો ગઈકાલ જે સાંજે 4 વાગ્યા પછી ને જે પણ કંઈક સમાચારને ન્યૂઝ ચેનલોથી લઈને જે પણ કંઈક પરિબળોને અમારા સુધી જે જાણકારી છે એમ એકંદરે એવું લાગી રહ્યું છે કે જ્યારે લોકોને ધંધા રોજગાર અને શાંતિ સલામતી અને પોતાના ધંધા રોજગાર વાળે જ્યારે વિચારતા હોય અને જે પણ કંઈક મધ્યમ વર્ગ છે એ રોટ લાવીને રોજ ખાવાનું જ્યારે વિચારતું હોય અને જે પણ કંઈક હોય અને અત્યારનો જે પણ કંઈક ગારો છે એ બધા શાંતિ અને સલામતી ઈચ્છે છે અને પોતાનો ધંધા રોજગારનો વિકાસ કેવી રીતે થાય એ ઈચ્છે છે, તો સ્વાભાવિકપણે મને એવું લાગે છે કે આ ટ્રક ટ્રાન્સપોર્ટેશનની જે હડતાલ છે એ લાંબો સમય સુધી ચાલવાની નથી અને કોઈ પણ જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એના ઉપર કોઈ પણ જાતની અસર પડવાની નથી।
ભાવ વધારો અત્યારે કહી શકાય, કયા કયા શાકભાજીમાં મહદઅંશે ભાવ વધારો થયો છે, અથવા તો યથાવત કયા કયા શાકભાજી? છેલ્લા લાંબા વરસાદના વિરામ પછી જે 2-3 દિવસથી જે અનરાધાર વરસાદ જે ગુજરાતમાં વરસી રહ્યો છે, એના લીધે જે માર્કેટ એરો છે એની અંદર 30-40% જેટલી શાકભાજીની આવકમાં ઓછી છે. અને જે પણ કંઈ પરપ્રાંતની શાકભાજી છે, એટલે કે ટમેટા છે, કોબી છે, ફુલાવર છે, એ મહારાષ્ટ્ર અને કર્ણાટક જે અન્ય રાજ્યમાંથી જ્યારે આવતા હોય અને આ વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન પર જ્યારે આની અસર પડતી હોય, તો સ્વાભાવિક છે કે આ થોડોક ભાવ વધારો છે. આપને શું લાગી રહ્યું છે, ક્યાં સુધીમાં હડતાલ સમેટાઈ શકે છે અને લોકોને જે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ છે તે રૂટિનમાં ક્યારથી મળતી થશે? ભાઈ, રૂટિંગમાં તો એવું છે ને કે અચોક્કસ મુદતની હડતાલ આ લોકો કહે છે, પણ હડતાલ બહુ લાંબી ચાલવાની નહીં, કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ તો લોકોને મળી જ જાય છે. ભલે 20-30% વધારો કરીને બી લોકો ખાવા પેટ ઉપર પાર્ટીઓ તો બાંધે નહીં, એટલે ખર્ચીને બી તો એ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી જાય, એટલે એને અસર લોકો ઉપર ટ્રાન્સપોર્ટની હડતાલનો કોઈ અસર પડે નહીં. એના હિસાબે બહુ લાંબી ચાલશે નહીં, વધે બને ત્યાં સુધી વહેલી સમેટાઈ જવાની. તો સંજીવજી, આપે સાંભળ્યું તે પ્રમાણે વેપારીઓનું પણ માનવું છે કે તે લોકોની જે હડતાળ હતી તે લાંબો સમય નહીં ચાલે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટ્રક ડ્રાઈવર એસોસિએશન દ્વારા પણ શાકભાજી અને અન્ય જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેમાં ત્યાં મહદઅંશે છૂટછાટ આપવામાં આવી છે, જેના લીધે અત્યારે હાલ તેની અસર નથી વર્તાઈ રહી, પરંતુ લાંબા ગાળો જો આ ચાલતું રહેશે તો તેની ચોક્કસથી અસર વર્તાય છે. માત્ર 2 દિવસની વાત કરીએ તો 2 દિવસમાં 20-30% સુધીમાં જે ભાવ વધારો રૂટિનમાં શાકભાજીમાં જોવા મળે રહ્યો છે, તો આવનારા દિવસમાં જો કદાચ આ હડતાળ યથાવત રહેતી હોય, અચોક્કસ મુદતની હડતાળ, તો અન્ય જે જીવન જરૂરિયાત વસ્તુઓ કે તેની ઉપર જે લાગતી પ્રોસેસ છે તેમાં ખરેખર ભાવ વધારો જોવા મળી શકે છે. બિલકુલ, મૌલિક માહિતી માટે આપનો આભાર. તો એક ટ્રક એસોસિએશનની દેશવ્યાપી હડતાલને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ દ્વારા અત્યારે તો સમર્થન આપવામાં આવ્યું છે. ઘણા બધા યુનિટ્સને અત્યારે નુકસાન થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થઈ રહ્યું છે, એક તરફ શાકભાજીના ભાવમાં પણ વધારો થતો જોવાઈ રહ્યો છે. જોઈએ કે હવે તેઓની માંગ સ્વીકારાય છે કે કેમ અને આ જે હડતાલ છે તે ક્યારે સમાપ્ત થાય છે. તો ટ્રક એસોસિએશનની દેશવ્યાપી હડતાલને બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી છે. આ હડતાલને સ્કૂલ કેબ એસોસિએશનનું પણ સમર્થન મળ્યું છે. દેશવ્યાપી અનિશ્ચિત હડતાલને કારણે કરોડોના વેપારને અસર પડી રહી છે, ત્યારે જ બાળકોને પણ સ્કૂલે જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રક એસોસિએશનની દેશવ્યાપી અનિશ્ચિત હડતાલને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ટ્રક એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર જ્યાં સુધી માંગણી પર નક્કર ખાતરીઓ નહીં આપે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રાખવામાં આવશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના કોર કમિટીના ચેરમેન બાલ મિલિકિત સિંહે જણાવ્યું કે કુલ 93 લાખ ટ્રક પૈકી આશરે 85-60 લાખ ટકા હિસ્સો સર્વોચ્ચ સંસ્થાઓ સાથે જોડાયેલી છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અન્ય ટ્રકો પણ અમારી હડતાલમાં જોડાશે અને આ હડતાલ મહારાષ્ટ્રમાં વધુ અસરકારક સાબિત થઈ. હડતાલ શરૂ થતાં જ મોટા પ્રમાણમાં ટ્રકના પૈંડા રસ્તા પર અટક્યા હતા. હડતાલને કારણે મોટી માત્રામાં ટ્રકો પેટ્રોલ પંપ અથવા ટ્રક યાર્ડમાં પાર્ક કરવામાં આવશે. નાણામંત્રી પિયુષ ગોયલ સહિતના વરિષ્ઠ કર્મચારીઓ સાથે થયેલી વાતચીત બાદ હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે ટ્રક એસોસિએશનની માંગને લઈને કોઈ નક્કર નિર્ણય લેવામાં નથી આવ્યો. ત્યારે બીજી તરફ પિયુષ ગોયલે એસોસિએશનની માંગને લઈને એક સમિતિની રચના કરવાની પણ ભલામણ કરી હતી, પરંતુ માંગને લઈને કોઈ પ્રકારની જોગવાઈ નહોતી આપી. ટ્રક એસોસિએશનની માંગ જીએસટી હેઠળ ડીઝલ મેળવીને કેન્દ્રીય અને રાજ્ય સરકાર રાજ્યકરમાં ઘટાડો કરવામાં આવે, સાથે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં પણ ઘટાડાની માંગ ટ્રક એસોસિએશન દ્વારા મૂકવામાં આવી છે. काफी दिक्कत का समय है और आने में भी बहुत प्रॉब्लम होता है. पानी भरा रहता है वडाला स्टेशन पे चारों रस्तों पे, तो पानी में से तैरते हुए आना पड़ता है. ये बस के स्ट्राइकों के वजह से पूरा पब्लिक को परेशान है. अभी देखो इधर आने के लिए कितना तकलीफ होना पड़ता है. बस नहीं तो टैक्सी भी नजदीक या लंबा वाला भाड़ा जाती है और आने को तकलीफ हो टैक्सी वाला भी नहीं रुकता है. एक तो टैक्सी पकड़ा वो ट्रैफिक में अटक जाता है, पूरा पब्लिक का ही उसमें नुकसान है ना.